नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान वीडियो लेक्चर में आपनुं स्वागत छे। आजना वीडियो लेक्चर में आपणे वंशावली पृथक्करणनो अभ्यास करवानो छे। मित्रों, मानव समाज में आनुवंशिकता ना विकारनी वात घणा समय पहेलाथी ज चाली रही छे, अने आ वात छेनो मुख्य आधार मानव कुटुंबमां जोवा मळता કેટલાક વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા છે। અને આ આનુવંશિકતા વંશાવળી પૃથક્કરણની વાત કરીએ કે ક્યારથી શરૂ થઈ, તો મિત્રો મેન્ડલના કાર્યનું પૂર્ણ સંશોધન થયું ત્યારબાદ માનવના લક્ષણની આનુવંશિકતાના પૃથક્કરણની શરૂઆત થઈ ગઈ છે કે માનવના જે લક્ષણો છે એ લક્ષણની આનુવંશિકતા કઈ રીતે હોય છે એના પૃથક્કરણની શરૂઆત થઈ ગઈ। અને મિત્રો, આનાથી એ વાત સ્પષ્ટ છે, તમે એ પણ જાણો છો કે મેન્ડલે જે વટાણા પર પ્રયોગો કર્યા એ ખૂબ સરળતાથી થઈ શક્યા ઘણા બધા કારણને લીધે, પણ મનુષ્યમાં તુલનાત્મક સંકરણના પ્રયોગ છે એ સંભવ નથી। એટલા માટે એના વિકલ્પ સ્વરૂપે મનુષ્યની અંદર આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે વંશના એના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે। આમ કોઈ એક ચોક્કસ લક્ષણનો પેઢી દર પેઢી અનેક પેઢીઓ સુધી નોંધ રાખવામાં આવે એ બાબતને કહેવામાં આવે છે વંશાવળી પૃથક્કરણ, જેની અંદર આ લક્ષણ છે એનું વંશવૃક્ષ બનાવવામાં આવે અને એનું વિશ્લેષણ કરવામાં આવે અને આની માટે કેટલીક સંજ્ઞાઓ ઉપયોગ કરવામાં આવશે, બરાબર। તો આ રીતે આપણે વંશાવળી પૃથક્કરણ છે એમની અંદર આ બધી માહિતીનો અભ્યાસ કરવાનો। મિત્રો, તમને વાત કરીએ પ્રમાણે કે માનવ સમાજની અંદર લક્ષણોની આનુવંશિકતાની વાત પહેલાના સમયથી ચાલી રહી છે, એટલે લક્ષણની આનુવંશિકતા પહેલાના સમયથી ચાલુ છે અને એનો આ મુખ્ય આધાર શું છે મિત્રો, તેનો મુખ્ય આધાર કુટુંબમાં જોવા મળતા લક્ષણની આનુવંશિકતા। અને જે વંશાવળી પૃથક્કરણ છે એના અભ્યાસની ક્યારે શરૂઆત થઈ, તો વંશાવળી પૃથક્કરણના અભ્યાસની વાત કરીએ તો મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન બાદ મનુષ્યના લક્ષણની આનુવંશિકતાની વાતના પૃથક્કરણની શરૂઆત થઈ। એટલે જે આ લક્ષણો છે ને એ કઈ રીતે આનુવંશિક રીતે ઉતરી આવે છે, કઈ રીતે આનુવંશિકતા દર્શાવે છે એ વાત છે, એના પૃથક્કરણ છે એની શરૂઆત થઈ। હવે મિત્રો, તમને ખબર છે કે લક્ષણની આનુવંશિકતા માટે આની માટે જે મેન્ડલ અને અન્ય સજીવો પર પ્રયોગ કરવામાં આવ્યા છે એવા પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી, અને આના માટે વટાણા અને અન્ય સજીવની જેમ જે વૈકલ્પિક અન્ય સજીવની જેમ
जे संकरण प्रयोगो छे तुलनात्मक संकरण प्रयोगो शक्य नथी। अने एना माटे हवे शक्य नथी एना विकल्प स्वरूपे शू करवामां आवे के लक्षणनी आनुवंशिकताना संदर्भे एना विकल्प स्वरूपे लक्षणनी आनुवंशिकताना संदर्भे जो पूरो वंश छे एना इतिहास नो अभ्यास करवामां आवे वंशना इतिहास नो अभ्यास करवामां आवे तो आनुवंशिकता नी भात छे मळी शके एनो अभ्यास थई शके। अरे मित्रो आनी माटे कोई चोक्कस लक्षण है ये अनेक पेढ़ी सुधी नोंध राखवानी बाबत छे एने आपणे कहीए छीए वंशावली पृथक्करण। अनेक पेढ़ी सुधी कोई लक्षणनी नोंध राखवानी बाबतने कहेवामां आवशे वंशावली पृथक्करण, जेनी अंदर लक्षणनी आनुवंशिकताने वंश वृक्ष तरीके विश्लेषण करवामां आवे जेमां वंश वृक्ष तरीके विशेष लक्षणनुं विश्लेषण करवामां आवे। અને આની અંદર જુદા જુદા ચિહ્નોનો ઉપયોગ થાય છે સંજ્ઞાનો ઉપયોગ થાય એની અંદર જે આ સંજ્ઞા છે સ્ક્વેર એ નર માટે વપરાય આવી સંજ્ઞા છે ગોળ માદા માટે વપરાય અને જેમાં જાતિ સ્પષ્ટ ન હોય એની માટે અસ્પષ્ટ જાતિ માટે। બીજું મિત્રો કે આની અંદર ડાર્ક હોય એમ કે આવી નિશાની હોય આવી રીતે ડાર્ક નિશાની હોય તો આ સંજ્ઞા છે અસરગ્રસ્ત માટે વાપરવામાં આવે છે। આવી ડાર્ક નિશાની વાળી સંજ્ઞા છે અસરગ્રસ્ત માટે વાપરવામાં આવે। આ ઉપરાંત મિત્રો અને અસરગ્રસ્ત વળી મિત્રો જો લગ્ન ગ્રંથિથી કોઈ કપલ છે જોડાયેલું હોય તો એમની માટે આ રીતે વચ્ચે આડી લાઈન કરવામાં આવે છે બરાબર। મૈથુન માટે અથવા લગ્ન ગ્રંથિનું જોડાણ છે આની લાઈન દ્વારા દર્શાવવામાં આવે અને સંબંધિત વચ્ચે આવું જોડાણ હોય તો એની વચ્ચે બે લાઈન સંબંધિત જોડાણ હોય તો એની અંદર આવી બે લાઈન કરવામાં આવે। આ ઉપરાંત આજે જોડાણ છે એની વચ્ચે સંતતિ દર્શાવવામાં આવી રીતે આવે ઉપર છે પિતૃ છે નીચે છે એ સંતતિ છે આ સંજ્ઞા છે એ અસરગ્રસ્ત સંતતિના પિતૃઓ દર્શાવવામાં આ સંતતિ છે એ અસરગ્રસ્ત છે બરાબર અસરગ્રસ્ત પ્રભાવી સંતતિ છે
એમના ઉપર પિતૃ દર્શાવવામાં આવે. તો અને બીજું કે આની અંદર પાંચ લેખા છે તો નોર્મલ પાંચ સંતતિ એવો થાય. તો આ બધી સંજ્ઞાઓનો ઉપયોગ વંશાવળી પૃથ્થકરણ ની અંદર કરવામાં આવે છે. અહીંયા જે આ ક્રમ છે ને, તો પહેલો જન્મેલો પહેલા, બીજો જન્મેલો બીજા, ને પછી જન્મેલો, એવી રીતે ક્રમમાં જે જન્મ થાય એ પ્રમાણે દર્શાવવામાં આવે. તો આ રીતે ત્રણ ને ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ સંજ્ઞાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પેઢીને છે ને રોમન લેટરમાં દર્શાવવામાં આવે, સંતતિને સામાન્ય અંગ્રેજી લેટરમાં દર્શાવવામાં આવે. બરાબર. તો આ સંજ્ઞા છે નીટ માટે મહત્વની છે, ક્યારેક પૂછાઈ શકે. બરાબર. તારી બાબત છે, યાદ રાખવાની છે. અને બોર્ડ માટે વાત કરીએ થિયરી સ્વરૂપે તો કઈ રીતે લખવાનું છે, તો થિયરી ની વાત કરીએ મિત્રો, તો આપણો ટોપિક છે વંશાવળી પૃથ્થકરણ, જેમની અંદર આપણે એવું કહી શકીએ કે અહીંયા લખ્યું છે માનવ સમાજમાં લક્ષણની આનુવંશિકતા છે એની પહેલાના સમયથી જ વાત ચાલી રહી છે. માનવ સમાજમાં લક્ષણોની આનુવંશિકતાની વાત પહેલેથી જ ચાલી રહી છે. બીજું કીધું એ પ્રમાણે કે કુટુંબના લક્ષણની આનુવંશિકતા છે. બરાબર. એ કુટુંબમાં લક્ષણની આનુવંશિકતા છે એનો આધાર લઈને આ વાત કરવામાં આવે છે. એટલે આ વાતનો આધાર, જેનો આધાર કુટુંબના જોવા મળતા લક્ષણોની આનુવંશિકતા છે. ત્રીજું મિત્રો, બીજી મુખ્ય વાત કરે કે આનુવંશિકતા આ વંશાવળી પૃથ્થકરણ ની શરૂઆત ક્યાંથી થઈ, તો મેન્ડલના કાર્યના પુનઃસંશોધન બાદ. મેન્ડલના કાર્યના પુનઃસંશોધન બાદ મનુષ્યના લક્ષણની આનુવંશિકતાની ભાતના પૃથ્થકરણની શરૂઆત થઈ. હવે મિત્રો, આપણે કહીએ એ પ્રમાણે, મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ મનુષ્યમાં અન્ય સજીવની જેમ વટાણાની એની જેમ તુલનાત્મક સંકરણના પ્રયોગ છે એ શક્ય નથી. તો અહીં એ સ્પષ્ટ છે કે વટાણા અને અન્ય સજીવની જેમ મનુષ્યમાં તુલનાત્મક સંકરણ પ્રયોગ સંભવ નથી. એટલે આના વિકલ્પ સ્વરૂપે
आना विकल्प स्वरूपे विशिष्ट लक्षण नी विशिष्ट लक्षण ना संदर्भे वंशना इतिहास नो अभ्यास करवामां आवे। હવે આપણે વ્યાખ્યા શું છે એની વાત કરીએ તો માનવમાં અનેક પેઢી સુધી કોઈ એક લક્ષણને નોંધ રાખવાની બાબતને મંશાવળી પૃથ્થકરણ કહે છે, જેમાં વંશ વૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે। આ રીતે વંશાવળી પૃથ્થકરણ છે એ કરવામાં આવે છે, એની શરૂઆત થઈ છે ને એની વ્યાખ્યા બરાબર। વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે કોઈ એક લક્ષણને અનેક પેઢી સુધી નોંધ કરી અને એની માહિતી રાખવામાં આવે એને કહેવામાં આવશે વંશાવળી, અને એનું વિશ્લેષણ કરવાની બાબત એને પૃથ્થકરણ કહે છે। વંશાવળી પૃથ્થકરણ કે કયા સજીવની અંદર પેઢી દર પેઢી કઈ રીતે લક્ષણો છે, રોગગ્રસ્ત અથવા ખામીવાળી સ્થિતિ છે, કઈ રીતે વારસામાં ઉતરી આવે। અને ખાસ મિત્રો આ સંજ્ઞાઓ યાદ રાખવાની છે, નર માટે ચોરસ, માદા માટે ગોળ, અસ્પષ્ટ જાતિ માટે તમારે ક્રોસમાં ચોરસ ની વાત કરવાની છે, ત્રાસો ચોરસ ની વાત કરવાની છે, અસરગ્રસ્ત છે એની વચ્ચે ઘાટો આવો હોય છે, મૈથુન ની સ્થિતિ છે એ એક લીટી દ્વારા બતાવવામાં આવે છે, અને જે સંબંધિત હોય નજીકના હોય એની સાથે મૈથુન ની સ્થિતિ છે બે લાઈન દ્વારા દર્શાવવામાં આવે, પિતૃ છે ઉપર અને સંતતિ છે નીચે દર્શાવવામાં આવે, અને પહેલી સંતતિ પહેલા, બીજી બીજી અને ત્રીજી સંતતિ ત્રીજી, એમ ક્રમ ની અંદર સંતતિ દર્શાવવામાં આવે છે રોમન લેટરમાં એક બે, સોરી અંગ્રેજી લેટરમાં એક બે ને અસરગ્રસ્ત શિશુ હોય, પ્રભાવી શિશુ, પ્રભાવી રોગથી ગ્રસ્ત હોય તો એને આવી રીતે નીચે દર્શાવવામાં આવે છે પિતૃની અંદર, અને સંતતિ છે જે નોર્મલ સંતતિ છે એની સંખ્યાને અંદર દર્શાવવામાં આવે, જેમ કે અહીંયા પાંચ સામાન્ય સંતતિ છે। બીજું મિત્રો કેટલીક બીજી બાબતની આપણે માહિતી જોઈએ કે જે તમે જાણો છો, તમને ખબર છે જનીન છે એ ક્યાં આવેલા હોય, રંગસૂત્ર ઉપર, જનીન ની અંદર ખામી સર્જાય તો રંગસૂત્ર ની અંદર ખામી સર્જાય, ફેરફાર થાય, પરિવર્તન આવે, લોપ થાય, દ્વિગુણન થાય વગેરે। અને તમને ખબર છે કે જે માહિતી છે આનુવંશિક માહિતી એનું વહન કોણ કરે છે, ડીએનએ, ડીએનએ દ્વારા પિતૃ માંથી સંતતિમાં માહિતી આવે છે અને જે અભિવ્યક્ત થાય છે, આ બધી બાબત છે તમે જાણો। ચાલો અમને અંદર કોઈ ડાઉટ હોય તો નોટ ડાઉન કરી રાખજો, નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળીશું।